જાણીતા કલાકાર કિંજલ દવેનું ચાર ચાર બંગડીવાળું ગીત ફરી એક વખત વિવાદમાં સપડાયું છે. આપણી સાથે કિંજલ દવે છે, તેમની સાથે વાત કરશું. એક ઓસ્ટ્રેલિયાના એક યુવક છે જે જેને એક દાવો કર્યો છે કે જે આ ચાર ચાર બંગડી છે તે કોપી કરવામાં આવ્યું છે અને કોર્ટે કંઈક આપને સૂચન કરવામાં આવ્યું છે. આ દાવો આજકાલનો નથી, આપણને બધાને ખબર છે કે 2.5 વર્ષ પહેલાં જ એમણે કોપીરાઇટનો દાવો કરેલો અને એ પ્રૂવ નથી કરી શક્યા, જેથી આ દિવસ સુધી યુટ્યુબ પર એ ગીત ચાલી રહ્યું છે. અને આ ગીત ગુજરાતી લોકોએ એને એટલો પ્રેમ આપ્યો છે, મારા બધા જ લોકોએ. અને જોઈએ આગળની કાર્યવાહી. જેમ મારી જોડે નોટિસ આવી છે, પણ કાલે હું બહાર હતી તેથી હજી પણ મેં નોટિસ અને બહુ બધા એના જોડે કાગળિયાઓ બી છે એ બધા વાંચવાના બાકી છે. એટલે એકવાર એનો અભ્યાસ કરી લઈએ કે ભાઈ એમાં ઓરિજિનલી લખ્યું શું છે. મેં બધા તરફથી ખાલી હું જાણીને આ ઇન્ટરવ્યૂ આપી રહી છું, તો એકવાર હું પોતે પણ જાણી લઉં કે એકચ્યુઅલી એ નોટિસમાં લખ્યું શું છે, કાગળિયામાં શું છે, પછી આગળની કાર્યવાહી એ પ્રમાણે થશે. કોણે આ ગીત લખ્યું છે ખાસ અને ક્યાં આગળ આ ગીત ગવાયું આખું? આ ગીત છે મનુભાઈ રબારીએ લખેલું છે અને સરસ્વતી સ્ટુડિયોમાં આને રિલીઝ કરવામાં આવ્યું છે. અને 2.5 વર્ષ પહેલાં જ આ ગીતને લોન્ચ કરવામાં આવ્યું છે અને બધાને ખબર છે મેં આ ગીતને ગાયું છે. ચોક્કસથી આજે એક આક્ષેપ જે દાવો કરવામાં આવ્યો છે, નોટિસ પણ આપણે કોર્ટ દ્વારા આપવામાં આવી છે, શું નોટિસ છે ખાસ? હું કહી રહી છું કે હજી મેં નોટિસ વાંચી નથી, હું એકવાર વાંચી લઉં, મારા લોયરને બી વંચાવી લઉં, કારણ કે આ કોર્ટનો મામલો હોય એમાં આપણે ડાયરેક્ટ કશું વસ્તુ પ્રૂફ વાંચ્યા સિવાય, આપણે કાગળિયા વાંચ્યા સિવાય એમને હું કંઈ જ પ્રતિક્રિયા ના આપી શકું, માટે હું એકવાર કાગળિયા વાંચી લઉં. આપને ખ્યાલ છે કે આ કોપી થયું છે કે આ ગીત છે તે ક્યાંથી યુટ્યુબ ઉપરથી ચોરી કર્યું છે એવું? આનો કેસ 2.5 વર્ષથી ચાલી રહ્યો છે અને આગામી 22 તારીખે, ને તમે કીધું એમ કે 22 તારીખે આનો કોર્ટમાં, મને મેં નોટિસ નથી વાંચી એટલા માટે હું આવી રીતે બોલી રહી છું, કારણ કે 22 તારીખે જે બી 22 તારીખ સુધી આ ગીતને સ્ટે રાખવામાં આવ્યો છે કે આ ગીત ક્યાંય ગાઈ નહીં શકીએ. એટલા માટે હું અત્યારે પણ કહી રહી છું કે એ લોકો એમના પ્રૂફ રજૂ કરશે, હું મારા પ્રૂફ રજૂ કરીશ અને જે પણ કોર્ટનો ચુકાદો આવશે, કારણ કે કાયદો એ કાયદો છે, કાયદાથી કશું જ અછૂપું રહેતું નથી, માટે કોર્ટ એકવાર જોઈ લેશે કે ભાઈ સત્ય શું છે. તો કોર્ટ જે અમને ચુકાદો આપશે એ મને મંજૂર છે. 2.5 વર્ષથી ચાલે છે, કોઈ પુરાવો થયો કે નથી? એ વખતે જ એકચ્યુઅલી યુટ્યુબ પર જ કાયદો છે કે તમે તમારું ગીત રજીસ્ટર કરેલું બતાવો અને કોઈ એ ગીતને ચડાયું હોય તો તમારું ગીત પર કાયદેસર તમે તમારી ચેનલ થકી સામેવાળી ચેનલ તમે સ્ટ્રાઇક મારી શકો છો અને એનું ગીત કાયદેસર ઉતારી શકે છે. અને જો એ ના ઉતારે અને તમે 3 વાર સ્ટ્રાઇક મારો તો એની ચેનલ પણ બંધ થઈ શકે છે. તો 2.5 વર્ષથી આ ગીત શા માટે ચાલી રહ્યું છે તમને બધાને ખબર પડવી જોઈએ કે 2.5 વર્ષથી ચાલી રહ્યું હોય, જો એમણે યુટ્યુબ પર પ્રૂફ કરી દીધું હોત એમના ગીતના રજીસ્ટર હોત, રાઇટ્સ હોત, તો એ ગીત ત્યારે જ બંધ થઈ ગયું. નોટિસમાં એવું કીધું કે યુટ્યુબ ઉપરથી આ ગીત હટાવી દેવા માટે પણ. એ ગીત હું પહેલાં તો કહી દઉં કે મારી ચેનલમાં ચડાયેલું નથી, એટલે કોર્ટ બધાને, કારણ કે જે જે બી કેસમાં હશે એ બધાને કહેશે, તો એ ગીત જે કંપની દ્વારા ચડામાં આવ્યું છે મને કહેવામાં આવ્યું હશે કે બેન તમે ના ગાતા તો હું નહીં ગાઉં, પણ યુટ્યુબને હું કંઈ જ નથી કહીશ, કારણ કે યુટ્યુબમાં મેં નથી ચડાવ્યું. પહેલાં પણ આ જ રીતના આ ચાર ચાર બંગડીવાળું ગીત છે તે વિવાદમાં આવ્યું હતું, જે ગાડી છે તે એક ગુનામાં વપરાઈ હતી. હા, એ તો બધાને ખબર છે ને, આપણે બહુ ન્યૂઝ ચલાવ્યા હતા 2-3 દિવસ સુધી, એટલે એના વિશે તો અત્યારે કંઈ કહેવાની જરૂર જ નથી. બસ હવે કોર્ટના ચુકાદાની જ રાહ જોઈએ છે, જે દિવસે તારીખ આવે આપણે આપણા પુરાવાઓ એમના પુરાવાઓ કોર્ટ જોઈ લે અને બસ જે ચુકાદો આપશે કોર્ટ. અને ચાર બંગડીવાળી ગીત હંમેશા લોકોના હૃદયમાં રહ્યું છે આ દિન સુધી, ચાહે એ ફોરેનમાં વસતા લોકો હોય, અહીંયા વસતા લોકો હોય, હંમેશા બધાએ મને સપોર્ટ કર્યો, આટલા બધા મિલિયન વ્યૂઝ મળ્યા છે એને, તો એ ગીતની તો જીત જ છે, હું એ જ માનું છું. બસ થેન્ક યુ. આ હતા કિંજલ દવે, જે ચોક્કસથી કહેવું છે કે આ ગીત છે એ લોકોના હૃદયમાં વસ્યું છે અને આ જ ગીતથી આ કિંજલ દવેને ખૂબ પ્રસિદ્ધિ મળી છે. પરંતુ કિંજલ દવેનું તે પણ કહેવું છે કે હવે લીગલ એડવાઇસ દ્વારા તે તમામ પ્રોસીજર કરશે અને તેના જે તમામ જે પુરાવા છે તે પણ કોર્ટમાં રજૂ કરશે અને જે કોર્ટની જે ચુકાદો છે તે એમને માન્ય રહેશે. કેમેરામેન નેહલ ચૌહાણ સાથે મિહિર સોની, TV9 અમદાવાદ.